જાગૃતાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતા ખાન. હવે આજે આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે ઓન સ્ટુડન્ટ્સ ડિમાન્ડ કે સાહેબ ગેટની પ્રિપેરેશન કેવી રીતે કરવી જોઈએ. તો સૌથી પહેલા અગત્યની વાત કે જે લોકોની દિલથી ઈચ્છા છે કે મારે ના ગેટની એક્ઝામ આપવી છે, મારે મહેનત કરવી છે, મારે જોરદાર રિઝલ્ટ લાવવું છે, એવા જ વિદ્યાર્થીઓ આ વિડીયો જોવે. જે લોકોને એવું હોય કે ના ટ્રાય કરશું, લાગ્યું તો તીર નહીતર તુક્કો, એવા વિદ્યાર્થીઓ પ્લીઝ મહેરબાની કરીને આ વિડીયો જોતા નહીં, કેમ કે આ વિડીયો લાંબો જ હશે. પણ આમાં એક એક માઇનોર માઇક્રો લેવલનું પ્લાનિંગ જે છે હું તમને આગળ સમજાવીશ, જેના કારણે તમારે જ્યારે ગેટની એક્ઝામ તમે આપો ત્યારે તમારો આ માર્ક્સ જોરદાર આવે અને તમારી જે મનગમતી કોલેજ હોય માસ્ટર્સ માટેની કે પછી તમારે પીએસયુઝમાં એક્ઝામ પીએસયુઝ જે આપણી કંપની છે એમાં તમારે જોબ લેવી હોય તો તમને બધું ક્લિયર થઈ જાય. પહેલા તો હું તમને મારો કહી દઉં કે મારો ગેટમાં શું સ્કોર હતો. તો ભાઈ મારો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1836 આઉટ ઓફ 2 લાખ મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર, રાઈટ? તો પણ બધાને લાગશે કે 1836 1836માં રેન્ક ખૂબ જ જોરદાર કહેવાય, પણ ના, 500ની અંદર રેન્ક લાવો તો વધારે જોરદાર કહેવાય. 1836 રેન્ક તો સારો છે, તમને એનઆઈટી આઈઆઈટી એડમિશન મળી જ જાય, પણ 500ની અંદર રેન્ક લાવો તો તમને બહુ વધારે કરિયર સારું બને. તો મેં જે ભૂલો કરી હતી એ ભૂલો તમે ના કરતા અને હું તમને એક એક ડિટેલની વાત કરીશ આજે, તો તમને આખું ક્લિયર થઈ જશે કે તમારે ગેટની પ્રિપેરેશન કેવી રીતે કરવી જોઈએ. સૌથી પહેલા તો તમારે તમારા મગજને રેડી કરવું પડશે કે મારે ગેટની એક્ઝામ આપવી છે. માઇન્ડ સેટ તમારે કરવું પડશે ગેટની એક્ઝામ આપવી છે. કેમ કે તમને ખ્યાલ છે કે ગેટની અંદર દરેક બ્રાન્ચમાં એવરી યર 2 લાખથી 2.5 લાખ સ્ટુડન્ટ એપિયર થાય છે. મિકેનિકલ હોય, કોમ્પ્યુટર હોય, આઈટી હોય, ઈસી હોય કે કોઈ પણ બ્રાન્ચ હોય. તો ભાઈ 2 લાખ સ્ટુડન્ટ માંથી ટોપ 500માં રેન્ક લાવવો, પહેલા તો તમને એવું થશે કે આપણાથી પોસિબલ જ નથી, હમસે ન હો પાયેગા. જે લોકો પહેલા આવું વિચારી લીધું ને ત્યાં જ તમારું ત્યાં આગળ નક્કી થઈ ગયું કે તમારે કોઈ જ તમારું ત્યાં આગળ રેન્ક આવશે નહીં. કેમ કે કહેવત છે કે ઉપર જે ભગવાન છે ને એ હંમેશા તથાસ્તુ બોલતા હોય છે. તમે જે બોલો ભગવાન કહેશે તથાસ્તુ. તમે એમ કહેશો કે મારે 500ની અંદર રેન્ક લાવો છે, ભગવાન કહેશે તથાસ્તુ. તમે એમ કહેશો કે મારે 500ની અંદર રેન્ક નથી લાવો તો પણ ભગવાન કહેશે તથાસ્તુ. તો તમે જેવું વિચારશો એવું થશે, જેવું નહીં વિચારો એવું નહીં થાય. તો પહેલા તમારું માઇન્ડ સેટ કરવું પડશે કે તમારે ટોપ 500ની અંદર રેન્ક લાવવો છે. તો પહેલા તો તમે એવું જુઓ છો કે ઓહો 2 લાખ સ્ટુડન્ટ્સ એની અંદરની 500ની અંદર રેન્ક. તો તમને કહી દઉં કે 2 લાખ સ્ટુડન્ટમાંથી ફક્ત 20% સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જે સિન્સિયરલી મહેનત કરતા હોય છે. 20% જો 2 લાખ સ્ટુડન્ટ એપિયર થયા હોય તો એના 20% એટલે કે 40,000 સ્ટુડન્ટ એવા હશે જે પ્રિપેરેશન સિન્સિયરલી કરતા હશે. બાકીના જે હશે ને ફક્ત એક્ઝામ આપવા ખાતર જ બેઠા હોય છે. ચલો લાગે તો તી નહીં તો હું જયારે એક્ઝામ પર બેઠો હતો ત્યારે મારી આજુબાજુ 80-90% સ્ટુડન્ટ એવા હતા કે જે તૈયારી કર્યા આગળ ફક્ત ફરવા આવ્યા હતા કે ચલો આપણે તુક્કા માર લઈશું, જો માર્ક્સ આવી ગયા તો સરસ, ના આવ્યા તો કઈ વાંધો નહીં. એવા એટીટ્યુડ વાળા 80% છે અને 20% જે સિન્સિયરલી પ્રિપેરેશન કરીને એક્ઝામ આપતા હોય છે. તો પહેલા તો તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારે શેમાં આવવું છે, 80%માં આવવું છે કે 20%માં આવવું છે. જો તમારે 20%માં આવવું હોય તો ભલે ગેટની અંદર બેસવા વાળા સ્ટુડન્ટ 2 લાખ છે પણ તમારી કોમ્પિટિશન 40,000 જોડે જ છે. બાકીના તો જે છે ટાઈમ પાસ માટે જ આવેલા હોય છે. તો હવે તમારે 2 લાખમાંથી ટોપ 500માં નથી આવવાનું, તમારે 40,000માંથી ટોપ 500માં આવવાનું છે. પહેલો તો તમારે આ માઇન્ડ સેટ કરવાનું છે, ત્યાં જ તમને થોડી પોઝિટિવિટી આવશે. ના, મારી 2 લાખ સાથે કોમ્પિટિશન નથી, મારી 40,000 સ્ટુડન્ટ સાથે કોમ્પિટિશન છે. આ એક સૌથી અગત્યની વાત હતી. બીજું તમારે શું ચેક કરવાનું છે, તમારે ગેટની જે એક્ઝામ જે છે 100 માર્ક્સની હોય છે તો તમારે 100 out of 100 ટાર્ગેટ નથી રાખવાનો કે મારે 100માંથી 100 માર્ક્સ જ લાવવા છે, એવું નથી. એ ટાર્ગેટ નથી રાખવાનો. કોઈ પણ આવી કોમ્પિટિટિવ એક્ઝામ હોય, તમે ગેટ આપતા હોય, કેટ આપતા હોય, એમાં તમારે 100 out of 100 નથી લાવવાના. તમારે માર્ક્સ નથી જોવાના, તમારે તમારો રેન્ક જોવાનો છે કે તમારો રેન્ક જેટલો આગળ હોય, ભલે તમારે 0 માર્ક હોય પણ તમારો ફર્સ્ટ રેન્ક હોય તો પણ સારું કહેવાય. તમારે રેન્ક ઉપર ફોકસ કરવાનું છે કે ના કે માર્ક્સ ઉપર, રાઈટ? તો તમારો ટાર્ગેટ શું હોવો જોઈએ, તમારો ટાર્ગેટ સારો રેન્ક લાવવો હોય એટલે કે 2000ની ઉપર કે 500ની ઉપર તમારો રેન્ક લાવવો હોય તો તમારા જે માર્ક્સ જે છે 65ની ઉપર હોવા જોઈએ. આઉટ ઓફ 100 65ની ઉપર જો તમારા માર્ક્સ હોય તો તમારો 500ની અંદર રેન્ક લઈ જાય. એટલે કે આપણે 100 out of 100 લાવવાનો ટાર્ગેટ નથી, આપણો ટાર્ગેટ હોવો જોઈએ 65ની ઉપર લાવવાનો. હવે 65ની ઉપર લાવવાનો ટાર્ગેટ હોવો જોઈએ એનો મતલબ શું થયો, તો કે ગેટની અંદર જેટલા સબ્જેક્ટ્સ આવે છે એ બધે બધા સબ્જેક્ટ્સ તમારે તૈયાર કરવાની જરૂર નથી. કેમ કે તમારે 100માંથી 100 માર્ક્સ તો લાવવા નથી, તમારે 65ની ઉપર લાવવા છે. તો તમારે સૌથી પહેલા શું ડિસાઇડ કરવું પડશે, તો તમારે સૌથી પહેલા ડિસાઇડ કરવું પડશે કે તમને કયા કયા સબ્જેક્ટ સ્ટ્રોંગ છે, એટલે કે એનાલિસિસ કરવું પડશે.
કે ગેટની અંદર જે કયા કયા સબ્જેક્ટ આવે છે અને ગેટની અંદર સિલેબસની અંદર જે જે સબ્જેક્ટ આવતા હોય એ સબ્જેક્ટમાંથી તમે કયા સબ્જેક્ટ વધારે સ્ટ્રોંગ છે એ સબ્જેક્ટને તમે અલગ કરો, જે સબ્જેક્ટ ઓછા ભાવે છે એને અલગ કરો, એનાલિસિસ કરો સૌથી પહેલા તો, જે સબ્જેક્ટ તમને વધારે સ્ટ્રોંગ ફાવતા હોય એને અલગ કરો, એનું ટોટલ કરો કે એમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, અને જે સબ્જેક્ટ ઓછા ફાવે છે એમાંથી તમે સબ્જેક્ટ કોઈ સિલેક્ટ એનું ટોટલ કરો અને એમાંથી ચેક કરો કે એમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, બરોબર? તો જે સબ્જેક્ટ તમને સ્ટ્રોંગ ફાવે છે એ તો તમને આવડવાના જ છે. હવે જે સબ્જેક્ટ તમને નથી ફાવતા એમાંથી કોઈ પણ બે કે ત્રણ કે ચાર સબ્જેક્ટ એવા ઉઠાવો કે જેના કારણે તમે જે સબ્જેક્ટ સિલેક્ટ કર્યા એ સબ્જેક્ટ તમે પ્રિપેરેશન કરો તો તમારે 65 ની ઉપર માર્ક્સ આવી જાય. ક્લિયર થાય છે? બધા સબ્જેક્ટને લઈને આખો દરિયો આપણે લેવાનો નથી, દરિયામાંથી આપણે આપણું ગમતું લેવાનું છે અને 65 ઉપરની માર્ક્સ લાવવાના છે, રાઈટ? તો આ સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે તમારે માઇન્ડ સેટ કરવું પડશે પહેલી વસ્તુ. બીજું તમારે એનાલિસિસ કરવું પડશે કે તમને કયા સબ્જેક્ટ ફાવે છે કયા સબ્જેક્ટ નથી ફાવતા. જે સબ્જેક્ટ ફાવે છે તમે કરવાના જ છો, જે નથી ફાવતા એમાંથી બીજા બે સબ્જેક્ટ તમે ઉઠાવવા પડશે, કેમ કે તમારે 65 ની ઉપર માર્ક્સ લાવવાના છે, રાઈટ? તો એમાંથી પણ તમે સબ્જેક્ટ ઉઠાવવાના, બધા મિક્સ કરી અને એ સબ્જેક્ટ પર ફોકસ કરવાનો, ના કે બધા જ સબ્જેક્ટ પર ફોકસ કરવાનો, ઠીક છે? આપણે જો બીજી વાત કરીએ તો ગેટની અંદર સૌથી વધારે વેટેજ વાળો જે સબ્જેક્ટ જે છે મેથ્સ છે, સૌથી વધારે મેથ્સ એપ્ટિટ્યુડ ને ઇંગ્લિશ, મેથ્સ એપ્ટિટ્યુડ ને ઇંગ્લિશ એનું મિક્સ કરીને તે થઈને 25-30 માર્ક્સનું પૂછાય છે મેથ્સ એપ્ટિટ્યુડ ને ઇંગ્લિશ. હવે મેથ્સમાં મેં જોયું છે કે મેક્સિમમ સ્ટુડન્ટ જે હોય છે એ મેથ્સને ઇગ્નોર મારતા હોય છે કે મેથ્સ તો મને ફાવતું જ નથી, બરોબર? એપ્ટિટ્યુડ એ પણ ફાવતું નથી અને ઇંગ્લિશ પણ ફાવતું નથી. એવું ના કરો, આ ત્રણ જે સબ્જેક્ટ છે મેથ્સ એપ્ટિટ્યુડ ને ઇંગ્લિશ એમાંથી જ તમારે મેક્સિમમ સ્કોર કરવાનો છે. એટલે જે લોકો જે સ્ટુડન્ટ ફર્સ્ટ સેમમાં છે તો ફર્સ્ટ સેમમાંથી જે મેથ્સ વન આવવાનું છે, મેથ્સ વન, મેથ્સ ટુ, મેથ્સ થ્રી, મેથ્સ ફોર, એની ઉપર અત્યારથી જ એટલું ફોકસ કરજો, અત્યારથી જ એટલા કન્સેપ્ટ ક્લિયર રાખજો કે જેના કારણે જ્યારે તમે ગેટ આપવા જાઓ ત્યારે તમને મેથ્સ માટે તમારે મેક્સિમમ સ્કોર થાય. પ્લસ એપ્ટિટ્યુડ, એપ્ટિટ્યુડ એટલે શું? આઈક્યુ ટેસ્ટ વાળા એક્ઝામ્પલ્સ એ પણ તમને આવડતા હોવા જોઈએ અને એ ખૂબ જ ઇઝી હોય છે, એવા કે બહુ એકદમ હાર્ડ નથી હોતા. કેટ લેવાના, કેટમાં આખું એપ્ટિટ્યુડ બેઝ હોય તો એમાં કંઈ એટલા હાર્ડ લેવલના એક્ઝામ્પલ ના હોય ગેટની અંદર એપ્ટિટ્યુડના, રાઈટ? તો એમાં પણ તમે ઇઝીલી સ્કોર કરી શકો છો. બીજા ઘણા બધા શું કરતા હોય છે કે ઇંગ્લિશ પાસે પડી જાય. હવે ઇંગ્લિશ એક દરિયો છે, એપ્ટિટ્યુડ અને ઇંગ્લિશ એક દરિયો છે, એમાં તમે ગમે એટલી પ્રેક્ટિસ કરો તો પણ એવા ચાન્સીસ છે કે તમે પ્રેક્ટિસ ના કરી હોય એવો એક્ઝામ્પલ આવી શકે છે. તો તમારે કોઈ દિવસ એપ્ટિટ્યુડ અને ઇંગ્લિશ જે છે એમાં તમારે બહુ ટાઈમ નહીં આપવાનો, થોડો ઇંગ્લિશ તો આપવાનો જ નહીં, કેમ કે ઇંગ્લિશ તો બહુ મોટો દરિયો છે, એમાંથી ગમે તે પૂછાઈ શકે, ગ્રામર ગમે તે પૂછાઈ શકે, કોઈનો સિનોનિમ્સ પૂછાઈ શકે, વોક્યુબ્યુલરી કેટલી બધી હોય, કેટલા બધા વર્ડ્સ હોય એ આપણને ખબર નથી. તો કોઈ દિવસ ઇંગ્લિશ પાસે ટાઈમ વેસ્ટ ના કરતા તમે જયારે ગેટની પ્રિપેરેશન કરતા હોય ત્યારે. પણ હા, એપ્ટિટ્યુડમાં તમે વીકમાં એક વાર કે 15 દિવસે એક વાર એપ્ટિટ્યુડની કોઈ બુક લાવી અને એમાંથી તમે એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરો તો તમે કઈ વાંધો નહીં આવે, રાઈટ? તો સૌથી અગત્યની વાત મેં તમને શું કીધી કે મેથ્સ અને એપ્ટિટ્યુડ એની પર તમે ફોકસ કરજો, ઇંગ્લિશ પર તમે એટલું ફોકસ ના કરતા. હવે બીજી વસ્તુ તમારે કઈ ધ્યાનમાં રાખવાની છે, તો તમે જે પણ સેમેસ્ટરમાં હો ને એ સેમેસ્ટર સાથે તમારે ગેટના સિલેબસને મેચ કરવાનો. કેવી રીતે? તો તમારે ગૂગલ પર લખવાનું કે ભાઈ ગેટ સિલેબસ ઓફ 2021, 2021માં ગેટ આવવાની છે. દર વખતે ગેટ ફેબ્રુઆરી મહિનામાં આવે, તો 2021ની જે ગેટ એક્ઝામ જે છે એમાં કયો સિલેબસ છે તમારે ગેટ પર ગૂગલ પર સર્ચ કરવાનો. હવે એ જે સિલેબસ છે એ, અને તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં હો કે સેકન્ડ સેમેસ્ટરમાં હો કે થર્ડ સેમેસ્ટર, ફોર્થ સેમેસ્ટર, ગમે તે સેમેસ્ટરમાં હો, તો એની સાથે મેચ કરો કે તમારે જે સેકન્ડ સેમેસ્ટરમાં જે તમારા સબ્જેક્ટ છે એમાંથી કયા સબ્જેક્ટ એ ગેટના સિલેબસમાં છે, અને જે સબ્જેક્ટ તમારા ગેટના સિલેબસમાં હોય એ સબ્જેક્ટ પર વધારે ફોકસ કરો, એ સબ્જેક્ટને ડિટેલમાં થરોલી કન્સેપ્ટ થ્રુ તમે એને ભણવાનું ચાલુ કરો. અને એટલે એના માટે તમારે શું કરવાનું? તો એના માટે તમારે એક્ઝામ ઓરિયન્ટેડ બુક્સ નહીં લેવાની, એના માટે તમારે રેફરન્સ બુકનો યુઝ કરવાનો, બરોબર? તો એવું કરશો ને તો એના કારણે તમારે શું થશે કે એ તમારા ગેટના જે સિલેબસમાં જે સબ્જેક્ટ આવે છે એ સબ્જેક્ટ તમારા ધીરે ધીરે સ્ટ્રોંગ થતા જશે, રાઈટ? તો આ પણ તમારે એક એનાલિસિસ કરવાની જરૂર છે. જો હવે ત્રણ ઇમ્પોર્ટન્ટ જે ટૂલ છે ગેટ એક્ઝામમાં સ્કોર કરવા માટેના, એ ત્રણે ત્રણ ઇમ્પોર્ટન્ટ ટૂલ તમને હું અત્યારે કહીશ, અને એ ત્રણે ત્રણ ઇમ્પોર્ટન્ટ ટૂલ પર જો તમે ફોકસ કર્યું ને તો તમને કોઈ જ વાંધો નહીં આવે. સૌથી ઇમ્પોર્ટન્ટ ટૂલ જે છે એ રિવિઝન છે. કેમ કે તમે અત્યારે ફર્સ્ટ સેમેસ્ટરથી તૈયારી ચાલુ કરશો તો ફર્સ્ટ સેમેસ્ટરની અંદર તમે જે ભણ્યા હશો એ ફોર્થ યરની અંદર શું થશે? તો ફોર્થ યરની અંદર તમે ભૂલી ગયા હો. કોઈ પણ વ્યક્તિ હોય, તમે ગમે એટલું કન્સેપ્ચ્યુઅલી ગમે એટલું થરલી તમે ભણ્યા હો ને, પણ તમે એક બે વર્ષ પછી જુઓ તો તમે ભૂલી જ ગયા હો, તો તમારે એને ટચમાં રહેવું પડે. ટચમાં રહેવું પડે એટલે કે એને રિવિઝન કરતા રહેવું પડે. તમે રિવિઝન ક્યારે કરવાનું? તો જુઓ, આ કોલેજ છે,
અને કોલેજની અંદર તમને ફૂલ ટાઈમ મળતો હોય, એવું નથી હોતું કે તમને ટાઈમ નથી મળતો, રાઈટ? તો તમે તમારા ફર્સ્ટ સેમેસ્ટરમાં હો તો ફર્સ્ટ સેમેસ્ટરની અંદર તમે લોકો શું કરવું જોઈએ તમારે, તો તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં તમે ભણવાના જ છો. પછી તમે સેકન્ડ સેમેસ્ટરમાં જાઓ છો તો સેકન્ડ સેમેસ્ટરમાં જેવા જાઓ છો એવા સ્ટાર્ટિંગનો જે ટાઈમ છે, સ્ટાર્ટિંગના ટાઈમમાં કંઈ તમને એટલો કોઈ લોડ નથી હોવાનો. જો તમને સ્ટાર્ટિંગના ટાઈમમાં કોઈ લોડ નથી હોવાનો સેકન્ડ સેમેસ્ટરની અંદર, તો ફર્સ્ટ સેમેસ્ટરમાં જે ગેટ ઓરિયન્ટેડ સબ્જેક્ટ છે એનું તમે રિવિઝન કરી શકો છો, બરોબર? એ રીતે થર્ડ સેમેસ્ટરનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય, ફોર્થ સેમેસ્ટરનો સ્ટાર્ટિંગ પીરિયડ હોય, વેકેશન જે આવતા હોય એની અંદર તમારે કન્ટિન્યુઅસ રિવિઝન કરતા રહેવું પડશે. જો તમે રિવિઝનમાં પાછા પડ્યા ને તો તમને બહુ તકલીફ પડશે, રાઈટ? ગેટની અંદર કેમ કે એટલો બધો વિશાળ સબ્જેક્ટ છે, એટલો બધો વિશાળ એનો સિલેબસ છે કે તમારે દરેકે દરેક વાત, દરેકે દરેક કન્સેપ્ટ, દરેકે દરેક ઇક્વેશન, એ બધી જ વસ્તુ તમારે મગજમાં રાખવાની હોય તો તમારે ક્યારે પોસિબલ છે? જો તમે રિવિઝન કરતા હશો તો જ પોસિબલ છે, જો તમે રિવિઝન નહીં કરતા હો તો ક્યારે પોસિબલ નહીં રહે, રાઈટ? એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ ટૂલ તમારે ગેટમાં જો જોરદાર માર્ક્સ લાવવા હોય તો એ રિવિઝન છે. બીજા નંબરનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટૂલ જે છે એ પ્રેક્ટિસ. હા, ગેટની અંદર તમારે પ્રેક્ટિસ બહુ કરવી પડશે, ખાલી વાંચવાથી મેળ નહીં પડે. ક્રિકેટની અંદર પણ તમે જુઓ કે ભાઈ બધાને ખબર છે કે ઇન સ્વિંગ આવે તમારે કવર ડ્રાઈવ મારવો જોઈએ, કે પછી બાઉન્સર આવે તમારે પુલ શોટ મારવો જોઈએ, કે પછી મારે આઉટસાઇડ ઓપ્શન બોલ આવે તમારે કટ મારો, સ્ક્વેર કટ મારવું જોઈએ. એ થિયરેટિકલી બધું ખબર છે, પણ થિયરેટિકલી ખબર હોય એટલું ઇનફ છે? ના, નેટ ઉપર જઈને પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એવી જ રીતે આની અંદર ગેટ એક્ઝામની અંદર પણ એવું છે, તમે લોકોને થિયરેટિકલી બધું ખબર પડી ગઈ, પણ હવે એના જે કન્સેપ્ટ જે છે, એના ઇક્વેશન જે છે, એના માટે તમારે કેવી રીતે એપ્લાય કરવા જોઈએ, એના એક્ઝામ્પલ કેવા આવે છે, એને એક્ઝામ્પલ આવે તો કેવી રીતે સોલ્વ કરવા જોઈએ, એવું બધું તમારું માઇન્ડ, એ ટાઈપનું માઇન્ડ, એ ટાઈપનું થિંકિંગ તમારે ક્રિએટ કરવું પડશે. અને એ ટાઈપનું થિંકિંગ ક્યારે ક્રિએટ થશે? તમે પ્રેક્ટિસ કરશો ત્યારે. તો એના માટે તમારે શું કરવાનું, તો માર્કેટમાંથી કોઈ ગેટ એક્ઝામની જે પ્રેક્ટિસ બુક આવતી હોય એ પ્રેક્ટિસ બુક તમારે ગેટની લઈ લેવાની, અને એના જે એક્ઝામ જે હોય એના જે એમસીક્યુઝ જે હોય એને સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો. ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે ફર્સ્ટ સેમેસ્ટરમાં છો તો ફર્સ્ટ સેમેસ્ટરમાં જે ગેટ ઓરિયન્ટેડ સબ્જેક્ટ હોય એ ગેટ ઓરિયન્ટેડ સબ્જેક્ટમાં તમે એમસીક્યુ સોલ્વ કરી શકો. ફોર એક્ઝામ્પલ, મેથ્સ વન, કેલ્ક્યુલસ. હવે કેલ્ક્યુલસ જે છે એ કેલ્ક્યુલસ જો ગેટમાં આવતું હોય તો તમે ગેટની તમે પ્રેક્ટિસ બુક લઈ આવો, એની અંદર એમસીક્યુમાં કેલ્ક્યુલસના એમસીક્યુ બહાર કાઢો અને કેલ્ક્યુલસના એમસીક્યુ સોલ્વ કરવાનો ટ્રાય કરો. આનાથી શું થશે કે આનાથી તમને એવો આઈડિયા આવશે કે મારે કોઈ પણ એક્ઝામ્પલ આવે તો એને મારે કેવી રીતે સોલ્વ કરવો જોઈએ, બરોબર? કારણ કે થિયરી વસ્તુ અલગ છે અને પ્રેક્ટિકલ વસ્તુ અલગ છે. કન્સેપ્ટ ખબર હોવા પણ એ કન્સેપ્ટનો યુઝ કેવી રીતે કરવો એ પ્રેક્ટિસથી જ આવશે. એટલે તમારે રિવિઝન પણ કરવું પડશે અને જોડે જોડે પ્રેક્ટિસ પણ પુષ્કળ કરવી પડશે. આમ જેટલા પણ એમસીક્યુ હોય લાઈફ, એટલા બધા એમસીક્યુની પ્રેક્ટિસ કરો, એટલા બધા એમસીક્યુની પ્રેક્ટિસ કરો કે ગેટની અંદર કોઈ એમસીક્યુ પૂછાય તો તમને ખબર હોય કે એમસીક્યુ આ ટાઈપના એમસીક્યુ તમે કરેલો છે. અને એવું ક્યારે આવશે? ત્યારે તમે પુષ્કળ પ્રેક્ટિસ કરશો, રાઈટ? તો તમારે રિવિઝન પણ કરવું પડશે અને પ્રેક્ટિસ પણ કરવી પડશે. ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ ટૂલ, દુનિયામાં અત્યાર સુધી મેં મેક્સિમમ અહીંયા આગળ જેટલા પણ સ્ટુડન્ટ જોયા છે એ બધા સ્ટુડન્ટ શું કરતા હોય છે, એ પીડીએફ આપને, એ ટીચિંગ નોટ લાવને, એ તેજી નોટ્સ બનાવી આપને, એવું કરતા હોય છે. મહેરબાની કરીને એવું ના કરશો, પોતાની ખુદની નોટ્સ બનાવો. પોતાની ખુદની નોટ્સ કેમ બનાવવી જોઈએ? પોતાની નોટ્સ બનાવવાના કારણે તમે જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ તમે લખેલા હોય તમારી નોટ્સની અંદર, એ કેમ લખેલા હોય ફક્ત અને ફક્ત તમે જ જાણતા હો છો. તમે જો બીજા કોઈની નોટ્સ ઉઠાવો છો તે બીજા કોઈની નોટ્સમાં કોઈ વ્યક્તિએ કોઈ સેન્ટેન્સ લખ્યું છે, સેન્ટેન્સ એને શું સમજીને લખ્યું છે એ ફક્ત અને ફક્ત એ જ જાણે છે. પણ જો તમારી નોટ્સ હોય ને તો એમાં તમે નોટ લખો છો અને નોટની અંદર તમારે તમે જે વસ્તુ તમને સમજણમાં ના આવી હોય એ વસ્તુ તમે ડાઉન કરીને પણ લખી શકો છો કે ભાઈ આ જે કન્સેપ્ટ છે આ કન્સેપ્ટમાં આ થિયરી કે આ ઇક્વેશન છે આવી રીતે આવ્યું, એ તમે કૌંસ કરીને કે આમ એરો કરીને એ નોટ્સ પર તમે તમારી રીતે લખી શકો છો અને ભવિષ્યમાં જ્યારે તમે વાંચો બેસો ત્યારે તમને કોઈ તકલીફ પડે નહીં. એનો મતલબ કે જો તમે તમારી ટીચિંગ નોટ્સ બનાવશો તો એ ખૂબ જ જોરદાર ઇમ્પેક્ટફુલ છે, જબરજસ્ત ઇમ્પેક્ટફુલ છે. એના બીજા કોઈની કોપી કરવાની નહીં, તમારી પોતાની ખુદની, તમારી જે સમજણ શક્તિ છે, તમે જે રીતે સમજ્યા છો એ બધી વાત તમારે એની અંદર લખવાની છે ટીચિંગ નોટની અંદર, રાઈટ? અને ખીચડો ના કરતા દરેક સબ્જેક્ટની અલગ અલગ નોટ રાખજો. ક્લિયર થઈ ગયું? એટલે આ ત્રણ સૌથી ઇમ્પોર્ટન્ટ ટૂલ હતા મેં તમને કીધા કે ગેટ તમારે ક્લિયર કરવો હોય તો પ્રેક્ટિસ કરવાની, રિવિઝન કરવાનું અને પોતાની ટીચિંગ નોટ હોવી તો ખૂબ જ જરૂરી છે. પછી ઘણા બધા સ્ટુડન્ટ એવું પૂછે છે કે સર ગેટ માટે કોઈ બુક ખરી? ગેટ માટે કોઈ બુક ના હોય, ગેટની પ્રેક્ટિસ માટે, તમારે એમસીક્યુની પ્રેક્ટિસ માટેની બુક હોય,
બાકી ગેટ ની કે ભાઈ આલે બુક વાંચી કાઢ તારે ગેટ ક્લિયર થઈ જાય એવું કોઈ કે તો ભૂલી જજો, એ વાત હોય જ નહીં. કેમ કે ગેટ ની અંદર એક કરતા વધારે સબ્જેક્ટ છે, કોઈ એક જ સબ્જેક્ટ નથી કે લાવો ફિઝિક્સ ની બુક લાવો તો ફિઝિક્સ ની બુક મળે, કેમેસ્ટ્રી ની બુક મળે, મેથ્સ ની બુક મળે, કેલ્ક્યુલસ ની બુક મળે, એવી રીતે બુક મળે. પણ ગેટ ની અંદર તો આખા તમે 4 વર્ષમાં જે સબ્જેક્ટ ભણવાના છો એ સબ્જેક્ટ જે છે એનો કમ્બાઈન્ડ સિલેબસ છે, તો એની કોઈ બુક ના હોય પર્ટિક્યુલરલી. તમારે બધી બુક જોડે રાખવી પડશે અને બધી બુક જોડે રાખીને તમારે એમાંથી તમારી પોતાની ટીચિંગ નોટ બનાવવી પડશે, રાઈટ? એટલે ભવિષ્યમાં હવે પછી કોઈ એવું ના પૂછતા કે ભાઈ ગેટ ની બુક આપો. ગેટ ની બુક ના હોય, ગેટ ની પ્રેક્ટિસ કરવાની બુક હોય શકે એમસીક્યુઝ ની, રાઈટ? ગેટ ની બુક કોઈ દિવસ. એના પછી અગત્યની વાત જે તમારે ધ્યાનમાં રાખવાની છે કે કોઈ એક સબ્જેક્ટ માટે એક જ રેફરન્સ બુક રાખજો. ફોર એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલસ લીધું, ભાઈ કેલ્ક્યુલસ લીધું તો કેલ્ક્યુલસમાં ભાઈ આ બુક પણ લીધી, આ બુક પણ લીધી, આ બુક પણ લીધી, એવું ના કરતા, એવું નહીં કરવાનું. કોઈ એક જ બુક અને એ એક બુકને તમે ફોલો કરતા રહેજો. ફોર એક્ઝામ્પલ થર્મોડાયનેમિક્સ છે તો થર્મોડાયનેમિક્સમાં પણ કોઈ એક જ બુક, એવું નહીં કે 4-5 બુક ભેગી કરીને એમાંથી મારી નોટ્સ બનાવું, એવું ના કરતા. એવું કરવાની કોઈ જરૂર નથી, એ ખાલી ને ખાલી ખીચડો થશે, તમારો ટાઈમ વેસ્ટ થશે. એટલે કોઈ દિવસ તમારે એક સબ્જેક્ટ માટે એક કરતા વધારે બુક યુઝ નહીં કરવાની, એક સબ્જેક્ટ માટે ફક્ત એક જ બુક યુઝ કરવાની. હવે હું તમને વાત કરું કે મારી શું ભૂલ થઈ હતી કે ભાઈ હું જયારે થર્ડ ઇયર હું ફોર્થ ઇયરમાં આવ્યો ને ત્યારે હવે હું તમને કહું કે મારી શું ભૂલ થઈ હતી. હું જયારે ફોર્થ ઇયરમાં આવ્યો ને ત્યારે મને ખબર પડી કે ગેટ એક્ઝામ હોય છે, મને ફોર્થ ઇયરના એન્ડમાં ખબર પડી અને એ પછી હું મેં પ્રિપેરેશન ચાલુ કરી અને એ પ્રિપેરેશન માટે મારે 1 વર્ષનો ડ્રોપ પણ લેવો પડ્યો. કેમ કે આપણને ખબર નથી કે ગેટ એક્ઝામમાં આટલી બધી તૈયારી જોવે. ફોર્થ ઇયરમાં આવો અને ફોર્થ ઇયરમાં આવ્યા પછી પહેલું ફર્સ્ટ ઇયર, સેકન્ડ ઇયર, થર્ડ ઇયર એ તો બધું જે ભણ્યા હોઈએ એ તો સિન્સિયરલી ભણ્યા જ ના હોય, કેમ કે આપણે ટાર્ગેટ છે જ નહીં, ગેટ ખબર નથી ગેટ છે એવું. તો હવે આખું ફોર્થ ઇયરમાં આવ્યા પછી તમારે ફર્સ્ટ ઇયર, સેકન્ડ ઇયર, થર્ડ ઇયર, ફોર્થ ઇયરના બધા સબ્જેક્ટનું રિવિઝન કરવાનું આવે કન્સેપ્ચ્યુઅલી તો એ તો કેટલી વાર લાગે. તેના માટે મારે 1 વર્ષનો મારે ગેપ લેવો પડ્યો હતો, 1 વર્ષ મેં ડ્રોપ લીધું કહેવાય, અને મારી લાઈફમાં 1 વર્ષ હું બધા કરતા પાછળ થઈ ગયો, રાઈટ? કેમ કે મને ખ્યાલ નતો કે ફોર્થ ઇયરમાં આવ્યા પછી આપણે ગેટ એક્ઝામ છે. તમને તો ખબર જ છે કે ફોર્થ ઇયરમાં આવ્યા પછી ગેટ એક્ઝામ છે, તો તમારે કેમ અત્યારથી સિન્સિયરલી કામ કરવાનું, અત્યારથી સિન્સિયરલી કામ કરવાનું. તો ફોર્થ ઇયરમાં આવતા તો તમે લોકો રેડી હોવ તમે ગેટ એક્ઝામ માટે અને આમ સ્પાર્કિંગલી તમારે રિઝલ્ટ આવે ને જોરદાર માર્ક્સ આવશે, રાઈટ? તો તમારે શું કરવાનું છે, અત્યારથી જ આમ બાંધી લો મારે ગેટ એક્ઝામ આપવી છે ને મારે જોરદાર માર્ક્સ લાવવા છે, રાઈટ? અને સૌથી અગત્યનો પોઈન્ટ જે છે એ તમને હું કહું છું અત્યારે કે તમારે અહીંયા જોવાનું છે એક આ લકીર છે, એક આ લકીર છે, અહીંયા લકીરમાં છે ચાલશે, અહીંયા આગળ તમને કહ્યું જો અહીંયા ચાલશે અને આ નહીં ચાલે, ચાલશે અને નહીં ચાલે, એમાં તમારે કઈ બાજુ રહેવું છે તમે જાતે ડિસાઇડ કરજો. કેમ કે 4 વર્ષની અંદર તમને તમારા ફ્રેન્ડ્સ, તમને તમારા સર્કલ, તમારી ગર્લફ્રેન્ડ હશે, બોયફ્રેન્ડ હશે, કોઈ પણ હોય એ તમને કીધા વગર રહેશે નહીં કે ભાઈ છોડ ને, અમે ચાલશે કઈ કરવું નથી. આવું કહેવા વાળા તમને મળશે, મળશે ને મળશે, લખીને રાખજો મારી વાત. તો તમને કહી દઉં કે 90% લોકો જે છે ને એ અહીંયા આગળ જીવે છે અને 10% લોકો અહીંયા આગળ જીવે છે, અને જે 10% લોકો અહીંયા આગળ જીવે છે ને એ લોકોને માર્ક્સ આવે છે, જે 90% લોકો અહીંયા આગળ જીવે છે એ લોકોના માર્ક્સ ક્યારેય નહીં આવે. તો તમારે ખુદ ડિસાઇડ કરવાનું છે કે ચાલશે કે નહીં ચાલે. જો તમે વિચાર્યું કે નહીં ચાલે તો તમે સક્સેસફુલ થશો, અને નહીં ચાલે તો તમારે 4 વર્ષ સુધી પેશન્સ રાખવી પડશે. આમ કે ના ના યસ, મારે ગેટ આપવાની છે, મારે ગેટ આપવાની છે. તમારું મોરલ થોડું પણ ડાઉન થાય ફરતી કે ના મારે ગેટ આપવાની છે, મોટિવેશનલ વિડીયો જુઓ, રાઈટ? ગમે તે કરો પણ તમારો જે જુસ્સો જે છે, જે ફર્સ્ટ સેમેસ્ટરથી તમારામાં જુસ્સો આવે છે કે ના મારે ગેટ આપી છે, એ ફર્સ્ટ સેમેસ્ટરનો જુસ્સો અત્યારે જે જુસ્સો છે ને એ જુસ્સો સેમ ટુ સેમ જુસ્સો તમારા ફોર્થ ઇયરમાં પણ હોવો જોઈએ, તો તમને ગેટ ક્લિયર થશે, રાઈટ? તમને આપણે બધા આમાં સિમ્પલ તમને ક્રિકેટનું પણ એક્ઝામ્પલ આપી દઉં, કેમ કે બધા ક્રિકેટ જોતા હશે. ક્રિકેટની અંદર આપણે વન ડે રમતા હોઈએ, વેસ્ટ ઇન્ડિઝ બધા ટીમ ઓળખે છે વેસ્ટ ઇન્ડિઝની ટીમને, કે ભાઈ ગેલ સ્ટાર્ટિંગમાં આવે અને પહેલી 5 ઓવરમાં 50 રન હોય, 6 ઓવરમાં 60, 10 ઓવરમાં 100 રન હોય, જેવો ગેલ આઉટ થાય આખી ટીમ 200માં ઓલ આઉટ, આખી ટીમ 200માં ઓલ આઉટ, અને પેલા લોકો ચેસ કરીને થઈ જાય, બરોબર? તો કઈ મજા ના આવે. સ્ટાર્ટિંગમાં તમે ચોગ્ગા છગ્ગા ચોગ્ગા છગ્ગા ચોગ્ગા છગ્ગા મારવાનું ચાલુ કરી નાખ્યા અને પાછળથી દાવ થઈ ગયો, હે? તો એ ના ચાલે. બીજી વખત બીજી વાત કરીએ તો કોઈ એક ટીમ હોય કે શાંતિથી રમીએ, શાંતિથી રમીએ, શાંતિથી 2 ની એવરેજથી, 3 ની એવરેજથી, 4 ની એવરેજથી, 5 ની એવરેજથી, બરોબર? અને પછી કે પાછળથી હું આમ 10 ની એવરેજથી મારવા ચાલુ કરીશ, હવે એ લોકો 45 ઓવરમાં ખાલી 200 રન કર્યા હોય અને પછીની 5 ઓવરમાં ધબલકો થયો તો 200 ની જગ્યાએ 220, એ લોકોને ટાર્ગેટ હોય 300નો પણ ટાર્ગેટ આવે 220-230નો, કેમ કે સ્ટાર્ટિંગથી જ લોકો ધીમે ધીમે થાય. અને એક ટીમ એવી હોય
સ્ટાર્ટિંગ થી 5:30-6 ની રન રેટ 5:30-6 5:30-6 5:30-6 અને છેલ્લી 10 ઓવરમાં ચોગ્ગા છગ્ગા મારવાનું ચાલુ, તો એવી જે ટીમ બેટિંગ કરતી હોય ને એનો સ્કોર જોરદાર થાય બરોબર. બાકી સ્ટાર્ટિંગમાં ચોગ્ગા છગ્ગા મારવાનું ચાલુ કરે કે પાછળથી મારવાનું ચાલુ થાય ને એવું રેર કેસ હોય બરોબર. તો તમારે પણ એ જ રીતે તમારી એ સ્ટ્રેટેજીથી તમારે ભણવાનું ચાલુ કરવાનું છે કે ભાઈ એવું નહીં કે હા ઘેટ 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 ભણવાનું ચાલુ કરી દો, ફર્સ્ટ સેમેસ્ટર સેકન્ડ સેમેસ્ટરમાં જોરદાર ભણી લીધું, થર્ડ સેમમાં ડાઉન, એવું નહીં, એવું પણ નહીં, અને એવું પણ નહીં ફોર્થ ફેરમાં છે, ફોર્થ ફેરમાં છે શાંતિથી ભણશું, એવું પણ નહીં. સ્ટેડીલી અત્યારથી જ પણ માપનું એવરેજ જેટલું કામનું છે એટલું જ, વિથ જુસ્સા કામ માઇન્ડ અને ફોકસની સાથે. જો આ મેં તમને કીધું ને એ તમે બધું તમે કરશો ને તો ગેરંટી આપું છું કે તમારા 65 ઉપર માર્ક્સ આવશે, અને 65 ઉપર માર્ક્સ આવશે તો તમને જોઈશે એ કોલેજ, જોઈશે એ કંપનીમાં તમે લોકો જોબ લઈ શકશો, તમારું કરિયર કેવું ચેન્જ થશે ને તમને પણ ખ્યાલ નહીં આવે બરોબર. તો વિડીયો બહુ લાંબો બન્યો, કંઈ વાંધો નહીં, પણ છેલ્લે હું બોલું છું કે જે લોકોએ આ વિડીયો આખો જોયો હોય ને એ લોકો પ્લીઝ કમેન્ટમાં કહેજો કે સર યસ હું ગેટ ક્રેક કરીને જ રહીશ, તો મને ખબર પડે કે કેટલા લોકોએ આખો વિડીયો જોયો છે. ઠીક છે, બાય, ઓલ ધ બેસ્ટ. આશા રાખું છું કે તમે લોકો ગેટમાં ફોડી નાખશો, 65 ઉપરની માર્ક્સ લાવશો અને તમે તમારું કરિયર જોરદાર બનાવશો. બાય.